माता की मातरम 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 कोटी कोटी वंदन। हाँ अत्यंत लोगों के सिलेंडर नो धरे नो भाव 1000 रुपया क्या है तने पब्लिक नो नहीं विचारवानु मने एकलो खावा बाबो के 1000 रुपया गैस नो भाव क्या। कामदार वर्ग ना सौ श्रमिक एक महारेली पेज कमिटी ना सभ्य नो लगभग 40-50 हजार पेज कमिटी ना सभ्य साथ ना संवाद कार्यक्रम गई काले डभोई मुकामे करवामां आव्यो हतो। आजे सवारे पण भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ द्वारा केटलाक सजेशनो केटलीक मुश्केलीओ ने केटलीक फरियादो ए सांभळवानो कार्यक्रम पण 1.5 कलाक राखवामां आव्यो हतो। खूब सारा सजेशनो एमां पण मळ्या पण अहीं गंगा सरोवर बहेनो बैठी छे दिव्यांग भाई बहेनो बैठा छे એમને સરસ મજાની 42,000 રૂપિયાની કિંમતની સાયકલો આજે અહીં આપવામાં આવી છે। અનેક લાભાર્થી બહેનો પણ બેઠી છે અને કામદાર વર્ગના શ્રમિક ભાઈ બહેનો પણ બેઠા છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આખા દેશની અંદર એમના દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ યોજનાઓને 100% દરેક જિલ્લામાં લાગુ થાય એના માટેની સૂચના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે રાજ્ય સરકારોને અને રાજ્ય સરકારો દ્વારા કલેક્ટરશ્રીઓને આપવામાં આવી છે અને તંત્ર એમાં કામે લાગી ગયું છે। ભરૂચમાં થોડા દિવસ પહેલાં જ 31 માર્ચ 2022 પહેલાંની તમામ ગંગા સરોવર બહેનોને એ પેન્શન મળતું થઈ ગયું છે। સિનિયર સિટીઝનો પણ લગભગ 2000 લોકોને પેન્શન મળતું નહોતું એમને પણ મળતું થઈ ગયું છે। એ કાર્યક્રમની અંદર ભરૂચ જિલ્લો પહેલો એવો હતો કે બંને પેન્શન યોજના ગંગા સરોવર બહેનોની અને સિનિયર સિટીઝનની આ બંને યોજનાઓને 100% પૂર્ણ કરવામાં આવી છે। એ કાર્યક્રમમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા અને એમણે ત્યાં સંબોધન પણ કર્યું હતું। ત્યાર પછી પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દરેક જિલ્લાઓને દરેક કલેક્ટરોને જે સૂચના આપવામાં આવી છે કે અનેક યોજનાઓ જેમ દિવ્યાંગ ભાઈ બહેનો હશે એમને પણ પૂરતો લાભ મળે દરેકને લાભ મળે એના માટેની પણ સૂચના આપવામાં આવી છે। 2014 પહેલાં લગભગ આખા દેશની અંદર 2,49,00,000 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો હતા। ખૂબ મોટું ફંડ પણ હતું પરંતુ દિવ્યાંગ ભાઈ બહેનો તરફ કોઈ ધ્યાન આપતો નહોતો અને એ બિચારા રિવાતા હતા। કુદરત તરફથી પણ જેમને અન્યાય થયો હતો પણ સરકાર પણ એમની પર પૂરતું ધ્યાન આપતો નહોતો। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી ગુજરાતમાં નવસારીમાં પહેલો કાર્યક્રમ એમણે કર્યો લગભગ 1,00,000 લોકોની ઉપસ્થિતિમાં 17,000 જેટલા લોકોને એમણે પોતાનું જીવન સહજતાથી વ્યતીત કરી શકે એમના રોજિંદા જીવનમાં એમને મદદરૂપ થઈ શકે એ પ્રકારના લગભગ 17,000 સાધનો એનું એમણે ત્યાં વિતરણ કર્યું હતું અને તે દિવસે ગિનિસ બુકમાં 3 રેકોર્ડ નોંધાયા હતા। ત્યાર પછી કચ્છમાં એ કાર્યક્રમ થયો વારાણસીમાં થયો અને આજે કદાચ આ યોજનામાં 2,49,00,000 કે દિવ્યાંગ ભાઈ બહેનો છે એ દરેકને એના જરૂરિયાત મુજબના તમામ સાધનો ઉપલબ્ધ કરવામાં નરેન્દ્ર મોદી સાહેબને સફળતા મળી છે। એમને કહેવું છે કે આ દિવ્યાંગ ભાઈ બહેનોનો અધિકાર છે અને એમને આ સાધનો મળવા જ જોઈએ। અહીં એમની પણ કેટલીક રજૂઆત છે કે 1-16 બીપીએલના નિયમોનો જો રદ કરવામાં આવે તો એમને ફાયદો થાય પણ બીપીએલની યોજના એક અલગ પ્રકારની યોજના છે
અને દિવ્યાંગ ભાઈ બહેનોની યોજના એ અલગ પ્રકારની છે, પરંતુ જો આ હર્ડલ દૂર થાય તો દિવ્યાંગ ભાઈ બહેનોની જે જરૂરિયાતવાળા લોકો છે એને ખૂબ મોટી રાહત આમાંથી મળી શકે એમ છે. એમને રજૂઆત અમે ચોક્કસપણે કેન્દ્ર સરકાર સુધી મૂકીને આના અંદર જે કંઈ ઘટતું થઈ શકતું હોય એના માટે પણ પ્રયત્ન કરીશું. અહીં જે ગંગા સ્વરૂપ બહેનો છે એમને પણ મારે માહિતી આપવાની છે કે આખા દેશમાં ગંગા સ્વરૂપ બહેનોને આ પેન્શન યોજના દ્વારા મદદ કરવામાં આવે છે, પરંતુ ગુજરાત એક એવું રાજ્ય છે કે ગુજરાત સરકાર દ્વારા બાકીના જે નિયમો અલગ અલગ રાજ્યોમાં છે કે 18 વર્ષ સુધી એમનો જે દિવ્યાંગ ભાઈ બહેનોનો દીકરો કે દીકરી 18 વર્ષના થાય ત્યાં સુધી આ દિવ્યાંગને પેન્શન આપવામાં આવે છે, પરંતુ આપણા રાજ્યની અંદર આનો દીકરો કે દીકરી 18 વર્ષનો થાય કે મોટો થાય તો પણ એને આજીવન આ પેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેમ કે ઘણીવાર દીકરો કે દીકરી એ 18 વર્ષે પણ કમાતા થતા નથી, ઘણીવાર દીકરાની આવક ઓછી હોય, દીકરી લગ્ન કરીને સાસરે ચાલી જાય ત્યારે આ દિવ્યાંગ ભાઈ બહેનોની કોઈ કાળજી લેવાવાળો હોતો નથી, અને એટલા માટે આ મર્યાદા દૂર કરીને તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને તમામ ગંગા સ્વરૂપ બહેનોને એના અંતિમ ક્ષણ સુધી આ સહાય આપવા માટેનો નિર્ણય જે કરવામાં આવ્યો છે એ ગુજરાત રાજ્યમાં એકમાત્ર રાજ્ય છે આખા દેશની અંદર, એની પણ તમારે નોંધ લેવી જોઈએ. એની અંદર પણ દર વખતે દાખલો આપવાનો હોય છે કે એમણે લગ્ન નથી કર્યા એમાં પણ સરળતા થાય એના પણ રાજ્ય સરકાર એના માટે પણ પ્રયત્ન કરી રહી છે. કોઈ બહેને કહ્યું કે અમને પણ 20 રૂપિયા કિલોના ચોખા કાળા બજારમાંથી લેવા પડે છે. મારે બહેનને ચોખટ કરી છે કે બહેન તમે જે 20 રૂપિયાના ભાવે ચોખા લો છો એ ઓપન માર્કેટમાંથી લો છો, એ કાળા બજારના ચોખા નથી, ખુલ્લા બજારમાં જે એનો ભાવ છે એના આધારે તમને એનો ભાવ ચૂકવવો પડતો હોય છે. પરંતુ એના આધારે તમને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે જે ચોખા તમને ખુલ્લા બજારમાં 20 રૂપિયાના ભાવે મળે છે સરકાર એ ચોખા 20 રૂપિયા કે એનાથી વધુ ભાવે ખરીદીને તમને 2 રૂપિયામાં પણ આપીને કેટલો મોટો ખોટ રાજ્ય સરકાર સહન કરીને તમને સબસિડી આપીને આ અનાજની રાહત આપવાનો પ્રયત્ન કરે છે. આપણે અહીં કામદાર ભાઈ બહેનો છે એમના માટે પણ શ્રમજીવી કાર્ડની યોજના દરેકે દરેક વ્યક્તિને આ કાર્ડ મળે એના માટે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને સાંસદો અનેક કાર્યક્રમ કરીને એમને આ કાર્ડ આપવા માટે એ અગ્રેસર થઈ રહ્યા છે. આત્મનિર્ભર યોજના હોય કે તમારા આરોગ્ય માટે 5 લાખ રૂપિયા સુધી મા કાર્ડ સાથે જોડાયેલી યોજના હોય એનો ઘણો બધો લાભ કે સામાન્ય લોકોને મળતો હોય છે. કોઈ પણ ઓપન સર્જરી કરવાની વાત આવે છે તેમાં 3-4 લાખ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે, તો એ પૈસાના અભાવે ઘણીવાર સમયસર ઓપરેશન કરાવી શકતા નથી અને દર્દી એ ગરીબ હોવાથી એ મૃત્યુ થાય છે. પરંતુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે યોજના જાહેર કરી એ આખા વિશ્વમાં સૌથી મોટી આરોગ્યની યોજના છે, અને એના કારણે હવે સામાન્ય માણસ પણ એ કાર્ડના આધારે પોતાનું ઓપરેશન બિલકુલ ફ્રીમાં કરાવી શકે છે અને નવી જિંદગી લઈને એ લાંબો સમય એ જીવી પણ શકે છે. આવી અનેક યોજનાઓનો લાભ એ દરેકને મળે, આ મા કાર્ડ પણ દરેકને ઉપલબ્ધ થાય એના માટે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સતત કામે લાગેલા હોય છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કહેતા હોય છે કે આ જે લાભાર્થીઓ છે એમને આ લાભ મળવો જોઈએ, પણ ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે એની અંદર તો આદિવાસી વિસ્તારમાં તમે જાઓ કે અમુક બીજા વિસ્તારમાં જઈએ ત્યાં 1 થી વધુ લાભો એક ઘરમાં મળ્યા હોય એવા અનેક દાખલાઓ છે. એ તમારો અધિકાર છે, એ તમને મળવો જોઈએ, એના માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે, અને ભવિષ્યમાં પણ હવે કોઈ પણ મુશ્કેલી આવશે તો ભારતીય જનતા પાર્ટી તમારી સાથે ઊભી રહેશે. એક યોજના કે બીપીએલ 1 થી 16 ને રદ કરવા માટેની માંગણી પણ અલગ અલગ જગ્યાએથી ચોક્કસપણે આવી છે, શું થઈ શકે એના માટે અમે ચોક્કસ રજૂઆત કરીશું. હમણાં જ અહીંયા સાંસદ શ્રીમતી રંજનબેન અને ગીતાબેન
કે અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી આગળ નીકળ્યા છે, પરંતુ અમે સાથે મળીને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને એમાં ઘટતો કરવાનો પ્રયત્ન કરીને તમને લાભ મળે એવો પ્રયત્ન કરીશું. ભાઈ છે જૂનાગઢથી અહીંયા આવ્યા છે, એમણે પોતાના શબ્દોમાં ખૂબ અસરકારક રીતે દિવ્યાંગોની વ્યથા વર્ણવી છે. દિવ્યાંગ હોવું એ જ ખૂબ મોટી વ્યથા છે, કમનસીબી છે, પરંતુ સરકારની યોજનાઓ દ્વારા જો આમાં મદદરૂપ થઈ શકાય તો એ કરવાનો પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી બધા જ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી સાહેબ ફક્ત સાધનો આપીને બેસી નહીં રહો એ પ્રકારની પણ સૂચના આપે છે, અને એટલા જ માટે આ દિવ્યાંગ ભાઈ બહેનો પોતે જે કંઈ કામ કરી શકતા હોય એવા કામ એમને મેળવી આપીને એ આર્થિક ઉપાર્જન કરી શકે, એ ઘરના કોઈ પર પૈસા માટે ડિપેન્ડન્ટ ન રહે, અને જરૂરિયાતની આવક એ પોતે ઘર બેઠા અથવા તો જે કંઈ કામ કરી શકે એના દ્વારા એ મેળવી શકે એના માટેની પણ અનેક યોજનાઓ કરી છે. મારા નવસારીના કલેક્ટર શ્રી યાદવજીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 71 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને કાયમી નોકરી અપાવી છે. એ જ રીતે પણ અમારા આણંદના સાંસદ શ્રી મિતેશભાઈએ પણ એમણે પણ ઘણા બધા દિવ્યાંગ ભાઈ બહેનોને નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એમના પોતાના ફેક્ટરીમાં પણ એમણે કામ અપાવ્યું છે. અહીંયા પણ આવા જે દિવ્યાંગ ભાઈ બહેનો હશે કે જે નાનું મોટું કામ કરી શકતા હોય એમને પણ પગભર કરવા માટે એ પોતાની જરૂરિયાતની આવક પોતે ઊભી કરી ઊભા રહી શકે એના માટે કોઈના ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું પડે એ પ્રકારનો પણ પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ કરશે એવો તમને હું વિશ્વાસ અપાઉં છું. સમયની મર્યાદાને કારણે કદાચ આપણે ઘણા બધાની વ્યથા નથી સાંભળી શક્યા, તમે પાછળથી પણ લખીને કોઈ પણ અહીંયાના આગેવાનને આપી દેજો એ મારા સુધી ચોક્કસ આ વાત પહોંચાડશે, અને તમારી વાતને ઉપર સુધી પહોંચાડવાની એ મારી જવાબદારી છે. અમે સુપેરે નિભાવીશું અને પ્રામાણિક પ્રયત્ન કરીને આ તમારી માંગણી પૂર્ણ થાય એના માટે પણ પ્રયત્ન કરીશું. હમણાં એક બહેને કહ્યું કે તમને અમે લાવીએ છે કેમ, તમારો આભાર છે કે તમે ભારતીય જનતા પાર્ટીને વારે વાર સત્તામાં લાવો છો. બેન તમને વંદન કરું છું, પણ સાથે સાથે એક પણ વાત આપને કહેવા માગું છું કે તમે જે વિશ્વાસ મૂકીને નરેન્દ્ર મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીને વારંવાર મત આપો છો અને એને કારણે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગુજરાતમાં સત્તા પર છે અને લોક ઉપયોગી અનેક કામો એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને કરતી પણ રહેવાની છે. તમારો મત તમે જે દિલથી અમને આપ્યો છે એ એને ન જાય, એના કારણે તમારા મનમાં કોઈ અસંતોષ ન આવે એની કાળજી રાખવાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જે અમારી જવાબદારી છે કે અમે સોંપીને નિભાવીશું એ પણ તમને વિશ્વાસ અપાવું છું. હમણાં અમને પત્રકારો પૂછતા હતા, ગઈકાલે ગુજરાતના એક કોંગ્રેસના આગેવાન અમને એક રામ મંદિર માટે એક નિવેદન કર્યું હતું. મને એમ લાગે છે કે એમને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈને એમને ચેકઅપ કરાવવાની જરૂર છે કે હિન્દુ ધર્મના ભાઈ બહેનોની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરે. હું એમને અહીંયાથી વોર્નિંગ આપું છું, આવો જો પ્રયત્ન વારે વાર કરશે તો આ હિન્દુ પ્રજા એમને પાઠ ભણાવશે એ પણ એમને જાણી લેવાની જરૂર છે. એમનામાં જો હિંમત હોય તો હિન્દુ ધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મસ્થાનો છે, અમે એને એટલું સન્માન આપીએ છીએ, અમે એના માટે પણ ક્યારેય કોઈ નિવેદન કરતા નથી. એમનામાં તાકાત હોય તેવા ધર્મસ્થાનોની આજુબાજુમાં પણ અનેક કૂતરાઓ ફરતા હોય છે, અને જે શબ્દ પ્રયોગ એમણે કર્યો છે એવા ધર્મસ્થાનો પર પણ કદાચ એક આ કૂતરાઓ એમની આ નૈસર્ગિક પ્રક્રિયા કરતા હશે એ બાબત નિવેદન એ કરે તો એમ કહી શકાય કે ખરેખર એમ મરજ છે. એમનામાં તાકાત હોય તો એ જ ધર્મસ્થાનો માટે બોલીને બતાવે. હિન્દુ ધર્મના ભાઈ બહેનો એ સહિષ્ણુ છે, એ રિએક્શન જલ્દી આપતા નથી, પણ જ્યારે આપે છે ને ત્યારે ઉખાડીને ફેંકી દે છે, એ વાત પણ એમણે સમજી લેવાની જરૂર છે. હવે જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કેટલાક સમાજને ચોક્કસ રીતે હર્ટ કરીને કેટલાક લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરીને
गुजरात में सत्ता हासिल नहीं करते, एमनी हार निश्चित छे, एमनो एकड़ो गुजरात में निकली जवानो छे, ए निश्चित छे, ए गमे एटला प्रयत्न करी ले, अहीं गुजरात ना सौ भाई बहनों ए निश्चय कर्यो छे के हवे पछी कांग्रेस मुक्त गुजरात ए होवु जोईए, ए थईने रहेशे, ए मारो विश्वास छे। फरीथी आप सौने અહીંયા આપ સૌ આવ્યા છો, કેટલીક અપેક્ષાઓ સાથે આવ્યા છો, આપ સૌને ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા છે, એ આપનો અધિકાર પણ છે અને અધિકાર આપને પ્રાપ્ત થાય એના માટે અમારા પ્રયત્ન પ્રામાણિક રહેશે, ફક્ત પ્રામાણિક પ્રયત્ન કરીને બેસી રહીશું એવું નહીં કહી અમે તમને પરિણામ આપવા માટે પણ પૂરા પ્રયત્ન કરીશું અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય એના માટેની અમારી કોશિશ રહેશે કે આપ સૌને વિશ્વાસ અપાવીને મારી વાતને વિરામ આપું છું। जय जय गरीब गुजरात भारत माता की।